Hello students, myself Vaibhav Patel, Dhoron 11 રસાયણ વિજ્ઞાન ની અંદર આજે આપણે વિડિયો લેક્ચર ની અંદર જોવાના છે તત્વોની ઇલેક્ટ્રોનની રચના અને આવર્ત કોષ્ટક વિશે. એ પહેલા તમને લાસ્ટ વિડિયો લેક્ચર ની અંદર તમને મેં હોમવર્ક આપેલું હતું કે 113 115 117 અને 118 તત્વોના પરમાણુ ક્રમાંકવાળા તત્વોના નામ જે છે આયુપીએસી નામ અહીં આગળ આપણે જોઈએ 113નું જે છે નાઇટ્રોનિયમ છે 115નું છે મોસ્કોનિયમ 117નું ટેનેઝાઇન અને 118 પ્રમાણે ક્રમાંકવાળા તત્વનું નામ છે ઓગેનેસોન આ જે છે એમના હાલના નામ જે આયુપીએસી નામ જોવા મળશે હવે આપણે આગળ વધીએ હવે મિત્રો આપણે જોવાનું છે તત્વોની ઇલેક્ટ્રોન રચના અને આવર્ત કોષ્ટક અહીં આગળ આપણે જોઈએ તો કે પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઓળખ કેવી રીતે થશે તો અહીં આગળ પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઓળખ જે છે ચાર ક્વોન્ટમ આંકથી થઈ શકે આપણે અલગ અલગ ચાર ક્વોન્ટમ આંક જોઈ ગયા મુખ્ય ક્વોન્ટમ આંક ગૌણ ક્વોન્ટમ આંક ચુંબકીય ક્વોન્ટમ આંક અને ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમ આંક તો ચાર ક્વોન્ટમ આંકથી આપણે પરમાણુની અંદર ઇલેક્ટ્રોનની ઓળખ કરી શકીએ હવે એની અંદર આગળ જોઈએ કે મુખ્ય ક્વોન્ટમ આંક એન જે પરમાણુની મુખ્ય શક્તિ સ્તર છે કે જેને આપણે કોષ તરીકે કહીએ છીએ તેની અંદર આગળ આપણે જોઈએ તો કે કોષની અંદર જે પેટાકોષ રહેલા છે એ પેટાકોષની અંદર આપણને ઇલેક્ટ્રોન ભરાતા જોવા મળશે ત્યાં આગળ આપણે કહી શકીએ પરમાણુમાં ઇલેક્ટ્રોન પેટાકોષમાં ભરાય કે જેને આપણે એસ પી ડી એફ કક્ષકો તરીકે આપણે ઓળખીએ છીએ અને આ જે ઇલેક્ટ્રોન કક્ષકોમાં ભરાય છે કે જેને આપણે તેની ઇલેક્ટ્રોનની રચના કહીશું કે પરમાણુમાં ઇલેક્ટ્રોનના વિતરણને તેની ઇલેક્ટ્રોનની રચના કહે છે અને વિદ્યાર્થી મિત્રો કોઈપણ તત્વોનું આવર્ત કોષ્ટકની અંદર સ્થાન જે છે એ તેમાં છેલ્લી ભરનાર કક્ષકના ક્વોન્ટમ આંક દર્શાવે છે તો મિત્રો હવે આપણે ઇલેક્ટ્રોન તત્વોના ઇલેક્ટ્રોન રચના અને આવર્ત કોષ્ટકના વિસ્તૃત સંબંધ વિશે આપણે જોઈએ જેની અંદર પહેલો છે આવર્તમાં ઇલેક્ટ્રોનની રચના કેવી રીતે થતી જોવા મળશે તો કે સૌથી પહેલાં તો મિત્રો તમને એ ખબર હોવી જોઈએ કે આવર્તમાં તત્વોની ગોઠવણી કેવી રીતે થશે એ કઈ બાજુથી કઈ બાજુ થતી જોવા મળશે તો અહીં આગળ આપણે જોઈએ આવર્તમાં તત્વોની ઇલેક્ટ્રોન રચના જે છે એ ડાબી બાજુથી જમણી બાજુ થતી જોવા મળશે કે લેફ્ટ થી રાઈટ આપણને થતી જોવા મળશે કે ડાબીથી જમણી બાજુ આપણને થતી જોવા મળશે અને આવર્ત કોષ્ટકની અંદર આપણે જોઈ ગયા કે આપણને ટોટલ કેટલા આવર્ત જોવા મળશે તો ટોટલ 7 આવર્ત જોવા મળશે જેની અંદર આવર્તનો જે ક્રમ જે છે કે 1 2 3 4 5 6 7 એ શું છે તો કે બાહ્યતમ કક્ષા અથવા તો સંયુક્ત કોષ માટેનો જે મુખ્ય ક્વોન્ટમ આંક એન જે છે એ એન દર્શાવતો આપણને જોવા મળશે કે એનનું મૂલ્ય દર્શાવે છે એમ કહેવાય જેની અંદર જેમ જેમ આવર્તનો ક્રમ વધતો જશે તેમ તેમ એના મુખ્ય શક્તિ સ્તરનું મૂલ્ય પણ આપણને વધતું જતું જોવા મળશે મિત્રો અહીં આગળ એક અગત્યની વાત એ છે કે કોઈ પણ આવર્તમાં તત્વોની જે સંખ્યા જે છે તત્વોની સંખ્યા એ પરમાણીય કક્ષકોની સંખ્યા કરતાં બમણી હોય છે પરમાણીય કક્ષકોની સંખ્યા કરતાં બમણી હોય છે એને સમજીએ મિત્રો કે કોઈ પણ આવર્ત લઈએ કે આવર્ત 1 2 3 4 5 6 કે 7 તો એની અંદર જે તત્વોની જે સંખ્યા જે છે એ સંખ્યા કેવી એટલી હોય તો કે એની અંદર રહેલી પરમાણુ કક્ષકોની સંખ્યા કરતાં આપણને બમણી જોવા મળશે જેમ કે અહીંયા આગળ ઉદાહરણ તરીકે જોઈએ એન બરાબર એક આવર્ત એક અથવા તો મુખ્ય ક્વોન્ટમાંક એક લઈએ કે જેની અંદર તત્વોની સંખ્યા કેટલી હશે તો એના માટે
એની અંદર કક્ષકો કઈ આપણને જોવા મળશે? ત્યાં આગળ વનેશ કક્ષક છે, ત્યાં આગળ એક વનેશ કક્ષક છે, તેનાથી બમણા કેટલા? બે થશે. ત્યાં આગળ આપણને એની અંદર બે ઇલેક્ટ્રોન જોવા, બે તત્વો જોવા મળશે. એક છે અહીંયા હાઇડ્રોજન અને હિલિયમ જોવા મળશે. અહીં આગળ આવર્ત એન બરાબર વનને આપણે કે કોષ તરીકે પણ ઓળખી શકીએ. જેમ કે અહીં આગળ જોઈએ પરમાણુ કેન્દ્ર, એની ફરતે આ કક્ષા આપણને જોવા મળશે. આ પ્રકારે અહીંયા આગળ એન બરાબર એક, એન બરાબર બે, એન બરાબર ત્રણ, એન બરાબર ચાર, કે જેને કોષ કે એલ એમ એન ઓ પી ક્યુ આર વડે દર્શાવાય છે. અહીંયા આગળ એન બરાબર એક માટે કે કોષ હશે, જેની અંદર આપણને બે તત્વો રહેલા જોવા મળશે, એક હાઇડ્રોજન અને હિલિયમ, જેને ઇલેક્ટ્રોન રચના વનેશ વન વનેશ ટુ, જે અહીંયા આગળ એની અંદર બે તત્વો આપણને જોવા મળશે. એ જ પ્રકારે એન બરાબર બે માટે લઈએ, જેની અંદર બે કોષ હશે, કે જેની અંદર ટુએસ એક ટુએસ કક્ષક અને ત્રણ ટુપી કક્ષક, એટલે ટોટલ કક્ષકોની સંખ્યા આપણને ચાર જોવા મળશે, કે જેને આપણે એલ કોષ તરીકે ઓળખી શકીએ. એન બરાબર બે માટે એલ કોષ જોવા મળશે. તો અહીંયા આગળ મિત્રો ચાર કક્ષકો હશે, તો એનાથી બમણી કેટલી, કેટલા તત્વોની અંદર જોવા મળશે? ટોટલ આઠ તત્વો જોવા મળશે. ત્યાં આગળ બીજી કક્ષા માટે જોઈએ તો ટુએસ કક્ષકની અંદર ઇલેક્ટ્રોન દાખલ થશે, એન બરાબર બે છે, ત્યાં આગળ ટુએસ કક્ષકની અંદર ઇલેક્ટ્રોન દાખલ થશે. ત્યાં આગળ તો લિથિયમની ઇલેક્ટ્રોન રચના વનએસ ટુ ટુએસ વન, એ રીતે બેરિલિયમ વનએસ ટુ ટુએસ ટુ, એ રીતે બોરોન વનએસ ટુ ટુએસ ટુ ટુ પી વન, એટલે કે ઇલેક્ટ્રોન જે છે ટુએસ કક્ષકમાંથી ભરાવાનું શરૂ થઈને ટુ પી સિક્સ કક્ષકની અંદર પૂર્ણ થતાં આપણને જોવા મળશે. એથી અહીંયા આગળ લિથિયમથી લઈને નિયોન સુધીની અંદર ટોટલ આઠ તત્વો આપણને જોવા મળશે. એ જ પ્રકારે એન બરાબર ત્રણ લઈએ, જેની અંદર જેને આપણે એમ કોષ તરીકે ઓળખીશું, જેની અંદર એક થ્રી એસ કક્ષક અને ત્રણ થ્રી પી કક્ષક જોવા મળશે, એટલે ટોટલ આપણને ચાર કક્ષકો જોવા મળશે. તો ચારના ચાર ગુણ્યા બે કરીશું, તેના આઠ તત્વો આપણને એન બરાબર ત્રીજી કક્ષકની અંદર જોવા મળશે, જેની અંદર ત્રીજી કક્ષાની અંદર ત્રીજા કોષની અંદર આપણને સોડિયમથી શરૂ થઈને આપણને આર્ગોન અઢાર સુધીના તત્વો જોવા મળશે, કે જેને ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ નિયોનથી થ્રી એસ કક્ષકમાંથી ઇલેક્ટ્રોન ભરાવાનું શરૂ થશે અને થ્રી પી સિક્સ કક્ષકની અંદર પૂર્ણ થતાં આપણને જોવા મળશે. એટલે કે સોડિયમના ભ્રમણક્રમમાં અગિયારથી શરૂ થઈને આર્ગોનના ભ્રમણક્રમમાં અઢાર સુધીના તત્વોમાં ઇલેક્ટ્રોન ભરાતા આપણને જોવા મળશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે આગળ આપણે એન બરાબર ચાર માટે જોઈએ, જેને આપણે એન કોષ તરીકે આપણે ઓળખીશું, કે જેની અંદર કક્ષકની સંખ્યા જોઈએ તો એક ફોર એસ કક્ષક, પાંચ થ્રી ડી કક્ષક, ત્રણ ફોર બી કક્ષક જોવા મળશે, અને ટોટલ જોઈએ તો એક ચાર પાંચ અને ત્રણ ટોટલ નવ કક્ષકો આપણને જોવા મળશે. તો અહીંયા આગળ આપણે નવ કક્ષકો છે, તેની અંદર તત્વોની સંખ્યા કેટલી હશે? ટોટલ અહીંયા આગળ તત્વોની સંખ્યા જે છે એ તત્વોની સંખ્યા આપણને અઢાર જોવા મળશે. તો અહીંયા આગળ કયા તત્વોથી શરૂઆત થાય છે એન બરાબર ચોથા કોષની અંદર? તો કે પોટેશિયમ તત્વોની શરૂઆત થઈ આગળ થશે, કે જેનો પરમાણુ ક્રમાંક 19 છે, કે જેનો ઇલેક્ટ્રોન 4s કક્ષકની અંદર દાખલ થતો આપણને જોવા મળશે, જેને કારણે અહીં આગળ એની ઇલેક્ટ્રોન રચના આર્ગોન 4s1 જોવા મળશે, અને એનું જે છેલ્લો ઇલેક્ટ્રોન જે છે એ છેલ્લો ઇલેક્ટ્રોન ક્રિપ્ટોનની અંદર દાખલ થતો જોવા મળશે, કે 4p6ની અંદર દાખલ થતો જોવા મળશે. પણ તો અહીં આગળ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો અહીં આગળ ઇલેક્ટ્રોન રચના પોટેશિયમ, પછી જોઈએ તો કેલ્શિયમ છે એને 4s2, પછી સ્કેન્ડિયમ છે 4s2 3d1 છે. તો અહીંયા આગળ 3d કક્ષક આવી છે, તો અહીંયા આગળ 3d કક્ષક છે
એ શા માટે અહીંયા આગળ થ્રી ડી કક્ષકની અંદર પછી ઇલેક્ટ્રોન ભરાયો? તો કે અહીંયા આગળ થ્રી ડી કક્ષકની જે ઉર્જા જે છે એ ફોરેસ કરતાં વધારે છે, જેના કારણે અહીંયા આગળ ફોરેસ પછી થ્રી ડી કક્ષકની અંદર ઇલેક્ટ્રોન દાખલ થતો જોવા મળ્યો. અને આ જે થ્રી ડી કક્ષકો જે છે એ થ્રી ડી કક્ષકોને કઈ કક્ષકો એવા છે? તો કે સંક્રાંતિ તત્વો કહી શકાય. થ્રી ડી કક્ષકની અંદર જે તત્વો રહેલા છે એ તત્વોને આપણે સંક્રાંતિ તત્વો કહીશું. શા માટે? તો કે આ જે તત્વો જે છે તો એ તત્વો એસ વિભાગના તત્વો કે જે સમૂહ એક અને સમૂહ બે ધરાવે છે એ, અને પી વિભાગના સમૂહો સમૂહ 13 અને 14 એ બંને વચ્ચે આપણને સેતુ બંધાતો જોવા મળશે. અહીંયા આગળ આપણે આવર્ત કોષ્ટકની અંદર જોઈ ગયા કે આજુબાજુ એસ વિભાગ અને ડાબી બાજુ એસ વિભાગ અને જમણી બાજુ પી વિભાગ અને વચ્ચેની બાજુએ આપણને ડી વિભાગ જોવા મળતો હતો. તો આ જે ડી વિભાગ જે છે એ એસ વિભાગના તત્વો અને પી વિભાગના તત્વો સાથે સેતુ તરીકેનું કાર્ય કરશે, જેથી અહીં આગળ આપણે એને સંક્રાંતિ તત્વો તરીકે આપણે ઓળખીશું. અને એ સંક્રાંતિ તત્વોમાં છેલ્લે જે ઇલેક્ટ્રોન જે છે થ્રી ડી કક્ષકની અંદર ભરાતો જોવા મળશે, કે જેની અંદર ઝિંકનું ઇલેક્ટ્રોન જે છે થ્રી ડી કક્ષકની અંદર ભરાતો આપણને જોવા મળશે. ત્યાર પછી 31 પરમાણુ ક્રમાંક વાળું તત્વ ગેલિયમ જે છે એ ગેલિયમ 4p કક્ષકની અંદર દાખલ થશે. અને ત્યારથી લઈને છેલ્લો જે ઇલેક્ટ્રોન છે 4p6 કે જે કોનો હશે? ક્રિપ્ટોનનો હશે, કે જેનો પરમાણુ ક્રમાંક 36 છે. તે છેલ્લો ઇલેક્ટ્રોન 4p6 કક્ષકની અંદર દાખલ થતો આપણને જોવા મળશે. એ જ પ્રકારે એની અંદર આગળ જોઈએ તો કે n = 5 કે જેને આપણે ઓ કોષ તરીકે ઓળખીએ, જેને 1 5s 5 4d અને 3 5b કક્ષકો જોવા મળશે. એટલે કે ટોટલ 9 કક્ષકો છે. જો એને ગુણ્યા 2 કરીશું તો 18 તો ટોટલ આપણને જોવા મળશે, જેની અંદર n = 5 કોષ હશે કે કક્ષા હશે. તો ત્યારે એ તત્વની અંદર શરૂઆત ક્યાંથી થશે? તો અહીંયા આગળ 5મી કક્ષકની અંદર 5મી કક્ષાની અંદર તત્વો જે ભરાવવાની શરૂઆત થશે 5s કક્ષકની અંદર રુબિડિયમ તત્વોથી શરૂઆત થશે. રુબિડિયમ ત્યાર પછી સ્ટ્રોન્ટિયમ તત્વ ભરાશે જે 5s કક્ષકની અંદર ભરાશે. ત્યાર પછી 5s પછી 4d કક્ષકની અંદર દાખલ થતા આપણને જોવા મળશે, કે જે આપણને યટ્રિયમ તત્વ છે કે જેનો પરમાણુ ક્રમાંક 39 લઈને કેડમિયમ તત્વ કે જેનો પરમાણુ ક્રમાંક 48 છે. તો આ 39-48 સુધીના તત્વોના જે ઇલેક્ટ્રોન જે છે 4d કક્ષકની અંદર દાખલ થતા જોવા મળશે. અને ત્યાર પછી ઇન્ડિયમ તત્વ કે જેનો પરમાણુ ક્રમાંક 49 છે એ 49 લઈને 54 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વ ઝેનોન છે, જે 5p કક્ષકની અંદર દાખલ થતો જોવા મળશે. જેથી અહીંયા આગળ 5s ની અંદર 2, 4d ની અંદર 10 અને 5p ની અંદર 6 ઇલેક્ટ્રોન દાખલ થશે. એટલે ટોટલ અહીંયા આગળ 6 તત્વોના ઇલેક્ટ્રોન દાખલ થશે, જેથી અહીંયા ટોટલ આપણને 18 તત્વોના ઇલેક્ટ્રોન અહીંયા આગળ આપણને સમાસ થતા જોવા મળશે. એ જ પ્રકારે આગળ જોઈએ n = 6 કોષ માટે કોષ જે છે એ પી કોષ જોવા મળશે, જેની અંદર 1 6s કક્ષક જોવા મળશે, 7 4f કક્ષક જોવા મળશે અને 5 5d કક્ષક જોવા મળશે અને 3 6p કક્ષક જોવા મળશે. એટલે કે 1 7 5 અને 3 એટલે ટોટલ 16 કક્ષક આપણને જોવા મળશે. જો એને ડબલ કરીશું તો આપણને ટોટલ 32 તત્વોની અંદર જોવા મળશે, કે જેની શરૂઆત ઝેનોન પછી 55 પરમાણુ ક્રમાંક તત્વ ધરાવતો તત્વ જે છે CS એટલે કેઝિયમ તત્વ છે અને બેરિયમ તત્વ છે, કે 55 અને 56 પરમાણુ ક્રમાંક જે 6s કક્ષકની અંદર દાખલ થશે જેમના ઇલેક્ટ્રોન. અને ત્યાર પછી 56 પછી 57 પરમાણુ ક્રમાંક ધરાવતો તત્વ જે છે એ લેન્થમ છે. તો એનો જે લેન્થમનો એક ઇલેક્ટ્રોન જે છે એ 5d કક્ષકની અંદર દાખલ થશે. અને ત્યાર પછી 98 પરમાણુ ક્રમાંક ધરાવતો તત્વ કે જેને આપણે કહીશું સિરિયમ જે છે એ સિરિયમ 58 લઈને 31 સુધીનું તત્વ કે જેને લુટેટિયમ આપણે કહીશું એ તત્વ જે છે
4F કક્ષકની અંદર દાખલ થતા જોવા મળશે. તો આ જે 4F કક્ષક છે એ કક્ષકને આપણે આંતર સંક્રાંતિ તત્વો પણ આપણે એને કહીશું. અને ત્યાર પછી 71 પછી 72થી લઈને 80 સુધીના તત્વો જે છે, તત્વોના ઇલેક્ટ્રોન એ ફરી પાછા 5D કક્ષકની અંદર દાખલ થશે. અને 81થી લઈને 86 કે જેને આપણે થેલિયમથી લઈને રેડોન સુધીના જે તત્વો જે છે એ તત્વોના ઇલેક્ટ્રોન 6P કક્ષકની અંદર દાખલ થતા આપણને જોવા મળશે. અને અહીં આગળ આપણે જોઈએ લેન્થેનોઇડ છે 57, અને ત્યાર પછી અહીં આગળ 58 છે કે જેના એ તત્વોના ઇલેક્ટ્રોન જે છે 58થી 71 ક્રમાંકવાળા તત્વોના ઇલેક્ટ્રોન 4F કક્ષકની અંદર દાખલ થતા જોવા મળશે. તો એ તત્વોની શ્રેણીનું જે નામ જે છે એ નામ આ લેન્થમ તત્વોના નામ પરથી પણ મૂકવામાં આવ્યું કે જેને લેન્થેનોઇડ શ્રેણી તરીકે આપણે ઓળખીશું. ખેલાવી ગયું વિદ્યાર્થી મિત્રો. અને ત્યાર પછી એન બરાબર 7મા આવર્ત માટે ક્યુ કોષ જોવા મળશે કે જેની અંદર 1 7S 7PF અને 6 5 6D કક્ષક અને 3 7P કક્ષકો આપણને જોવા મળશે. એટલે ટોટલ સરવાળો કરીશું તો 16 કક્ષકો આપણને જોવા મળશે, જેથી અહીંયા ટોટલ તત્વો આપણને 32 તત્વો આપણને જોવા મળશે, જેની અંદર ઇલેક્ટ્રોન જે છે એ 2 ઇલેક્ટ્રોન સૌપ્રથમ 7S કક્ષકની અંદર દાખલ થશે, ત્યાર પછી 14 ઇલેક્ટ્રોન જે છે 5F કક્ષકની અંદર દાખલ થશે, ત્યાર પછી 10 ઇલેક્ટ્રોન 6D કક્ષકની અંદર દાખલ થશે અને 6 ઇલેક્ટ્રોન 7P કક્ષકની અંદર એમ ક્રમશઃ ઇલેક્ટ્રોન દાખલ થતા જોવા મળશે. અને 7મા આવર્તના જે તત્વો જે છે એ મોટાભાગના તત્વો માનવ નિર્મિત તત્વો જોવા મળશે, એટલે કે માનવ દ્વારા બનાવવામાં આવેલા તત્વો જોવા મળશે. જે રેડિયો સક્રિય તત્વો જોવા મળશે, જેથીને આપણે માનવ નિર્મિત રેડિયો સક્રિય તત્વો તરીકે પણ ઓળખી શકીએ, જેની અંદર છેલ્લું તત્વ જે છે એ છેલ્લું તત્વ ઉમદા વાયુ તત્વ છે કે જેનો પરમાણુ ક્રમાંક 118 જોવા મળશે. એની અંદર આપણે જોઈએ તો કે એક્ટિનિયમ તત્વ છે એ છે એક્ટિનિયમ તત્વ કે જેનો પરમાણુ ક્રમાંક 89 છે. એ પછીના જે તત્વો છે એ તત્વોના ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન 5F કક્ષકની અંદર દાખલ થતા જોવા મળશે કે જેથી એ આંતર સંક્રાંતિ શ્રેણી પ્રાપ્ત થાય છે કે જેને આપણે કઈ શ્રેણી કહીશું તો કે એક્ટિનોઇડ શ્રેણી તરીકે ઓળખીશું કે આ જે શ્રેણી છે એને આપણે એક્ટિનોઇડ શ્રેણી તરીકે ઓળખી શકીએ. તો આ પ્રકારે અહીં આગળ આપણે 7 1 થી 7 આવર્ત વિશે જોઈએ અને જેની અંદર ઇલેક્ટ્રોન કેવી રીતે ભરાય છે આપણે જોયું. બીજું અહીં આગળ એક મિત્રો અગત્યની વાત કે અહીં આગળ 4F કક્ષક અને 5F કક્ષક જે છે એ બંને કક્ષકોને આવર્ત કોષ્ટકના મુખ્ય ભાગની બહાર નીચેની બાજુએથી અલગથી મૂકવામાં આવે છે. શા માટે? તો કે આ રીતે કરવાથી એ તત્વોના બંધારણોને આપણે જાળવી શકીએ તથા સમાન ગુણધર્મોવાળા તત્વોને એક જ સ્તંભની અંદર આપણે એને ગોઠવી શકીએ કે એક જ સમૂહની અંદર આપણે એને ગોઠવી શકીએ અને એ સ્તંભમાં રાખીને એનું વર્ગીકરણના સિદ્ધાંતનું પણ આપણે પાલન કરી શકાય, જેથી એ બંને શ્રેણીના તત્વોને આપણે આવર્ત કોષ્ટકની નીચેની બાજુએ રાખવામાં આવે છે. ખેલાવી ગયા વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આગળ જોઈએ સમૂહ પ્રમાણે ઇલેક્ટ્રોનની રચના, જેની અંદર આપણે જોઈએ એક જ સમૂહ અથવા તો ઊભા સ્તંભમાં રહેલા તત્વોની સંયોજકતા કોષની ઇલેક્ટ્રોનની રચના સમાન હોય છે અને તેમની બાહ્ય કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા તથા ગુણધર્મો પણ સમાન આપણને જોવા મળશે. એને આપણે સમજીએ કે કેવી રીતે આપણને એક જ સમૂહ અથવા તો એક જ સંયોજકતા કોષની અંદર ઇલેક્ટ્રોન રચના સમાન જોવા મળશે. એની અંદર સમૂહ 1ની વાત કરીએ આપણે, સમૂહ 1 તો એની અંદર આપણને ઇલેક્ટ્રોનની રચના આપણે જોઈએ તો
તો એન એસ વન પ્રકારની આપણને જોવા મળશે, જ્યાં એન બરાબર શું જોવા મળશે તો કે અહીં આગળ એન બરાબર આપણને આવર્ત ક્રમાંક અથવા તો સમૂહ આપણને જોવા મળશે. અહીં આગળ એન બરાબર એક લઈએ તો વન એસ વન આપણને હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના જોવા મળશે. સમૂહ બેની અંદર જોઈએ તો લિથિયમ આવશે. સમૂહ બેની અંદર એન બરાબર બે આવશે તો ટુ એસ વન આપણને આ પ્રકારે ઇલેક્ટ્રોન રચના જોવા મળશે. અહીં આગળ આપણને ઘણા બધા ઉદાહરણ આપેલા છે કે એક જ સમૂહ ધરાવતા તો છે એમની ઇલેક્ટ્રોનની રચના આપણે જોઈએ. અહીં આગળ આ આપણે સમૂહ એક માટે એટલે કે હાઇડ્રોજન માટે જોયું એન બરાબર એક માટે, તો અહીં આગળ વન એસ વન આપણને જોવા મળશે. એ જ પ્રકારે એન બરાબર બે હોય ત્યારે પરમાણુ ક્રમાંક ત્રણ ધરાવતું તત્વ લિથિયમ છે, તો લિથિયમની ઇલેક્ટ્રોન રચના જોઈએ વન એસ ટુ ટુ એસ વન પ્રકારની, એટલે અથવા તો એને આપણે હિલિયમ પછીના જે એક ઇલેક્ટ્રોન જે છે બીજી કક્ષકની અંદર દાખલ થતો જોવા મળશે, જેથી અહીં આગળ ટુ એસ વન પ્રકારનો જોવા મળશે. એ જ પ્રકારે એન બરાબર ત્રણ લઈએ ત્યારે આપણને જે એક જ સમૂહ તત્વ છે કે જેનો પરમાણુ ક્રમાંક અગિયાર છે, સંજ્ઞા શું છે, સોડિયમની છે, તેની ઇલેક્ટ્રોન રચના જોઈએ વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી સિક્સ થ્રી એસ વન અથવા તો નિયોન પછી થ્રી એસ વન. તો અહીં આગળ પણ આપણે જોઈએ છેલ્લો જે ઇલેક્ટ્રોન જે છે એ એસ કક્ષકની અંદર દાખલ થતો જોવા મળશે. ખાલી ફક્ત અહીંયા આગળ સમૂહની આવર્તની સંખ્યા બદલાતી આપણને જોવા મળશે કે કક્ષાની સંખ્યા બદલાતી આપણને જોવા મળશે કે અહીંયા આગળ એન બરાબર બે, અહીંયા આગળ એન બરાબર ત્રણ છે. જ્યારે કક્ષક જોઈએ તો એસ કક્ષકની અંદર જ આપણને એક ઇલેક્ટ્રોન જોવા મળશે. એ જ પ્રકારે એન બરાબર ચાર હશે ત્યારે પરમાણુ ક્રમાંક ઓગણીસ ધરાવતું તત્વ પોટેશિયમ છે, એની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી સિક્સ થ્રી એસ ટુ થ્રી પી સિક્સ ફોર એસ વન અથવા તો આર્ગોન પછી ફોર એસ વન આપણને ઇલેક્ટ્રોન રચના જોવા મળશે. એ જ પ્રમાણે એન બરાબર પાંચ હોય ત્યારે સાડત્રીસ પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ રુબિડિયમ કે જેની ઇલેક્ટ્રોન રચના અહીં આગળ આપણે જોઈ શકીએ છીએ કે જેની અંદર છેલ્લો ઇલેક્ટ્રોન ફાઈ એસ કક્ષકની અંદર દાખલ થતો જોવા મળશે, અથવા તો અહીં આગળ ક્રિપ્ટોન પછી અહીં આગળ ફાઈ એસ કક્ષકની અંદર ઇલેક્ટ્રોન દાખલ થતો જોવા મળશે. એ જ પ્રકારે એન બરાબર છ હશે ત્યારે પંચાવન પરમાણુ ક્રમાંક ધરાવતો તત્વ સી એસ સીઝિયમ છે, જેની અંદર ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો છેલ્લો ઇલેક્ટ્રોન જે છે એ સિક્સ એસ કક્ષકની અંદર દાખલ થતો આપણને જોવા મળશે. અને અહીં આગળ ઝેનોન પછી સિક્સ એસ કક્ષકની અંદર એક ઇલેક્ટ્રોન દાખલ થતો જોવા મળશે. અને જ્યારે એન બરાબર સાત હશે ત્યારે એટી સેવન પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ એન બરાબર સાત હશે ત્યારે એટી સેવન પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ કે જેને આપણે એફ આર સંજ્ઞા કે ફ્રાન્સિયમ તરીકે ઓળખીશું, જેની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો રેડોન પછી આપણને સેવન એસ કક્ષકની અંદર દાખલ થતો જોવા મળશે. તો આ પ્રકારે અહીં આગળ એક જ સમૂહની અંદર રહેલા તત્વોની જો ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો એન એસ વન પ્રકારની આપણને જોવા મળશે કે જેની અંદર છેલ્લો ઇલેક્ટ્રોન જે છે એ એસ કક્ષકની અંદર દાખલ થતો જોવા મળશે. જેથી આપણે કહી શકીએ કે અહીંયા આગળ દરેક બાહ્યતમ કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા તથા તેમના ગુણધર્મો અહીં આગળ આપણને સમાન જોવા મળશે. તો આ વિદ્યાર્થી મિત્રોના પ્રકારે આપણે સમૂહ પ્રમાણે ઇલેક્ટ્રોનની રચના કરી શકીએ. ત્યાર પછીનો એક કોયડો જે છે એ કોયડો આપણે એના પછીના વિડીયો લેક્ચરની અંદર જોશું, અને એના પછીનો ટૉપિક જે છે એ પણ આપણે એના પછીના વિડીયો લેક્ચરની અંદર જોશું. તો વિદ્યાર્થી મિત્રો, તમારે વ્યવસ્થિત રીતે સમજવાનું છે અને યાદ રાખવાનું રહેશે અને નોટબુકની અંદર વ્યવસ્થિત રીતે લખવાનું રહેશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.